મિત્રો, કોરોના મહામારીની વચ્ચે સર્જાયેલ લોકડાઉન પરિસ્થિતિમાં તક્ષિલા વિદ્યાલય બાયડના ઓનલાઈન શિક્ષણ કાર્યમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. હું વાળંદ ભરદેવ એમ ધોરણ 9 ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ વિશે તમને અહીંયા અભ્યાસ કરાવીશ. તો આપણે ધોરણ 5, ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8 એની અંદર પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ અને પૂર્ણાંક સંખ્યાઓ વગેરે વિશે તમે શીખી ગયા છો. પણ ધોરણ 9ની અંદર આપણે સંમેય અને અસંમેય સંખ્યાઓની વિસ્તૃત માહિતી મેળવવાની છે અને વાસ્તવિક સંખ્યાઓ વિશેનો ખ્યાલ મેળવવાનો છે. તો આપણે સૌપ્રથમ જોઈએ પ્રાકૃતિક સંખ્યાઓ. તો જો મિત્રો, પ્રાકૃતિક સંખ્યાઓને અંગ્રેજીમાં શું કહે છે? તો પ્રાકૃતિક સંખ્યાઓને અંગ્રેજીમાં નેચરલ નંબર્સ કહે છે. પ્રાકૃતિક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે? તો જુઓ મિત્રો, પ્રાકૃતિક સંખ્યાઓમાં 1, 2, 3, 4, 5, 6 એમ અસંખ્ય સંખ્યાઓનો સમાવેશ થાય છે. એમાં જો એક ગુણની અંદર તમને પ્રશ્ન પૂછવામાં આવે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે, તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. પ્રાકૃતિક સંખ્યાઓને ગણતરીની સંખ્યાઓ પણ કહે છે, કારણ કે એનો જે મોસ્ટ ઓફ આપણે ઉપયોગ છે એ ગણતરી કરવા માટે કરીએ છીએ. અને પ્રાકૃતિક સંખ્યાઓનો ઘન દર્શાવવા માટેનો સંકેત n છે, કારણ કે પ્રાકૃતિક સંખ્યાઓને આપણે નેચરલ નંબર્સ કહીએ છીએ. તો પ્રાકૃતિક સંખ્યાઓનો ઘન દર્શાવવા માટેનો સંકેત n થાય. હવે આપણે પૂર્ણ સંખ્યાઓ વિશેનો ખ્યાલ મેળવીશું. તો ચલો મિત્રો, આપણે પૂર્ણ સંખ્યાઓ વિશેનો ખ્યાલ મેળવીએ. તો પૂર્ણ સંખ્યાઓને અંગ્રેજીમાં શું કહે છે? તો પૂર્ણ સંખ્યાઓને અંગ્રેજીમાં વ્હોલ નંબર્સ કહે છે. પૂર્ણ સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય? તો જુઓ મિત્રો, પૂર્ણ સંખ્યામાં 0, 1, 2, 3, 4, 5 વગેરે સંખ્યાઓનો સમાવેશ થાય છે. હવે જો સૌથી નાની પૂર્ણ સંખ્યા તમને પૂછવામાં આવે, કારણ કે ખાસ એક એક ગુણના પ્રશ્નની અંદર નાની નાની બાબતો પર ખાસ ધ્યાન આપવાનું હોય છે. તો જુઓ મિત્રો, સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. અને પૂર્ણ સંખ્યાઓનો ઘન દર્શાવવા માટેનો સંકેત ડબલ્યુ છે, કારણ કે પૂર્ણ સંખ્યાઓને આપણે વોલ નંબર્સ કહીએ છીએ. તો પૂર્ણ સંખ્યાઓનું ઘન દર્શાવવા માટેનો સંકેત ડબલ્યુ થાય. હવે આપણે પૂર્ણાંક સંખ્યાઓ વિશેનો ખ્યાલ મેળવીશું. તો જુઓ મિત્રો, પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય? તો પૂર્ણાંક સંખ્યાઓની અંદર ધન પૂર્ણાંકો, ઋણ પૂર્ણાંકો અને શૂન્ય વગેરેનો સમાવેશ થાય છે. પૂર્ણાંક સંખ્યાઓને અંગ્રેજીમાં શું કહે છે? તો પૂર્ણાંક સંખ્યાઓને અંગ્રેજીમાં ઇન્ટીજર્સ નંબર્સ કહે છે. તો હવે જુઓ મિત્રો, તમને અગાઉ તમે ભણી ચૂક્યા છો કે પૂર્ણાંક સંખ્યાઓનો ઘન દર્શાવવા માટેનો સંકેત ઝેડ છે અને આને તો ઇન્ટીજર્સ નંબર કહે છે. તો ઝેડ એ ઝેલન શબ્દ પરથી ઉતરી આવે છે અને ઝેલનનો અર્થ થાય છે સંખ્યાઓ. તો અહીંયા પૂર્ણાંક સંખ્યાઓનો ઘન દર્શાવવા માટેનો સંકેત ઝેડ છે. ભલે એની શરૂઆત ઇન્ટીજર્સથી કરવામાં આવે છે, પણ જર્મન શબ્દ પરથી તે ઉતરી આવે છે. એનો અર્થ પણ એ પણ પૂર્ણાંક સંખ્યાઓ જ થાય છે, બરાબર. તો અહીંયા જોવો મિત્રો, પૂર્ણાંક સંખ્યામાં ઋણ પૂર્ણાંકો, શૂન્ય અને ધન પૂર્ણાંકોનો સમાવેશ થાય છે. તો જો મિત્રો, સૌથી મોટો ઋણ પૂર્ણાંક કયો છે? તો સૌથી મોટો ઋણ પૂર્ણાંક -1 છે. અને જો સૌથી નાનો ઋણ પૂર્ણાંક શોધવા જઈએ તો સૌથી નાનો ઋણ પૂર્ણાંક આપણે મેળવી શકતા નથી, કારણ કે ઋણ પૂર્ણાંકો અસંખ્ય છે. એવી જ રીતે ધન પૂર્ણાંકો પણ અસંખ્ય છે, પણ સૌથી નાનો ધન પૂર્ણાંક મેળવી શકીએ છીએ. અહીંયા જો તમે સંખ્યા રેખા પર જોઈ શકો છો કે સૌથી નાનો ધન પૂર્ણાંક કયો છે? 1 છે, કારણ કે 0 એ તો પૂર્ણ સંખ્યા છે, બરાબર. હવે જોવા મિત્રો, સૌથી મોટો ઋણ પૂર્ણાંક -1 છે અને સૌથી નાનો ધન પૂર્ણાંક 1 છે, એ તમારે ખાસ યાદ રાખવાનું છે. હવે જોવા મિત્રો, આપણે પૂર્ણાંક સંખ્યાનો ઘન દર્શાવવા માટેનો સંકેત વિશેની ચર્ચા કરી. તો પૂર્ણાંક સંખ્યાનો ઘન દર્શાવવા માટેનો સંકેત કયો છે? તો પૂર્ણાંક સંખ્યાનો ઘન દર્શાવવા માટેનો સંકેત ઝેડ છે. હવે મિત્રો, આપણે સમય સંખ્યા વિશેનો ખ્યાલ મેળવીએ. તો જો સમય સંખ્યાઓને અંગ્રેજીમાં શું કહે છે? તો સમય સંખ્યાઓને અંગ્રેજીમાં રેશનલ નંબર્સ કહે છે. તો જો મિત્રો, આપણે સમય સંખ્યાઓ વિશેનો ખ્યાલ મેળવતા પહેલા સમય સંખ્યાઓ વિશેની વ્યાખ્યા સ્પષ્ટ કરવી જરૂરી છે. તો ચલો આપણે સમય સંખ્યાની વ્યાખ્યા સ્પષ્ટ કરી લઈએ. તો જે સંખ્યાઓને P/Q સ્વરૂપમાં દર્શાવી શકાય તેવી સંખ્યાઓને સમય સંખ્યા કહે છે, જેમાં P બિલોંગ્સ ટુ ઝેડ અને Q ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એટલે એનો અર્થ એ થાય મિત્રો કે જો P ની સ્થાને
તમે ઝેડ એટલે કોઈ પણ પૂર્ણાંક લઈ શકો છો, એમાં ઝીરો પણ લઈ શકાય, માઇનસ પણ લઈ શકાય અને ધન પૂર્ણાંક પણ લઈ શકાય, બરાબર. બટ ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો, એનો અર્થ શું થાય? તો ક્યુ કોઈ દિવસ ઝીરો ના હોય, એટલે ક્યુની જગ્યાએ તમે કોઈ દિવસ ઝીરો લખી શકો નહીં. કારણ કે જો તમે ઝીરો લખી શકો લખો તો એ અવ્યાખ્યાયિત પદ થઈ જાય છે. તેથી આપણે સમય સંખ્યાઓ માટે p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવી શકાય એવી સંખ્યાઓ લઈ શકીએ છીએ. પછી જો મિત્રો એના અથવામાં જો આપણે બીજી વ્યાખ્યા આપી હોય તો આપણે ધોરણ 8 ની અંદર ભણી ચૂક્યા છીએ કે જે સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ શાંત અથવા અનંત આવૃત સ્વરૂપની હોય તેવી સંખ્યાને સમય સંખ્યા કહે છે. તો જો મિત્રો સમય સંખ્યાની વ્યાખ્યા આપણે ભણ્યા હતા, એની અંદર આપણે ફક્ત વ્યાખ્યા ભણ્યા હતા, એનો અર્થ પૂરેપૂરો તમે સમજી શક્યા નહોતા. તો અહીંયા હું તેનો અર્થ સ્પષ્ટ કરું છું. જો જે સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ, દશાંશ અભિવ્યક્તિ એટલે શું થાય કે પોઈન્ટ પછીની સંખ્યાઓ, બરાબર. શાંત, શાંત એટલે કે જોવા, શાંત માટે જે સંખ્યાના છેદમાં બે અને પાંચ સિવાયનો જો કોઈ પણ અવિભાજ્ય અવયવ આવે છે તો તેની દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત સ્વરૂપની જ મળે છે. પણ જો કોઈ સંખ્યાના છેદમાં અવિભાજ્ય અવયવ બે અને પાંચ આવે છે તો તેની દશાંશ અભિવ્યક્તિ શાંત સ્વરૂપની જ મળે છે. તો અહીંયા મેં હું એક બે ઉદાહરણ આપું છું. તો અહીંયા જુઓ, એક ભાગ્યા પાંચ, એના અંદર છેદમાં અવિભાજ્ય અવયવ કયો છે? પાંચ. તો છેદમાં જો અવિભાજ્ય અવયવ બે અને પાંચ આવતો હોય તો એની દશાંશ અભિવ્યક્તિ શાંત સ્વરૂપની મળે છે, કારણ કે એમાં આગળ જતો કોઈ સંખ્યા રિપીટ થતી નથી. અહીંયા જુઓ, એક ભાગ્યા સાત, અહીંયા બે અને પાંચ સિવાયનો બીજો એક અવિભાજ્ય અવયવ સાત આવે છે, એટલે કે બે અને પાંચ સિવાયનો કોઈ પણ અવિભાજ્ય અવયવ આવતો હોય તો એની દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત સ્વરૂપની મળે છે. કારણ કે આપણે જો એક ભાગ્યા સાત કરીએ તો એનો જવાબ આવશે 0.1428 57, 0.1428 57, 0.1428 57. એનો તમે વારંવાર ભાગાકાર કરશો તો પણ આ જ જવાબ આવશે. એટલે આને કઈ રીતે દર્શાવવામાં આવે છે? 0.1428 57 12. હવે જો મિત્રો સમય સંખ્યાઓ અસંખ્ય છે, તો જો મિત્રો જો આ એક ગુણના પ્રશ્નની અંદર પૂછાય છે કે સમય સંખ્યાઓ કેટલી છે અથવા તો સમય સંખ્યાઓ અસંખ્ય છે, તો એકાએ સમય સંખ્યાઓનો ઘન દર્શાવવા માટેનો સંકેત કયો છે? તો સમય સંખ્યાનો ઘન દર્શાવવા માટેનો સંકેત ક્યુ છે. હું તમને સમય સંખ્યાઓની બે સંખ્યાઓ વચ્ચે રહેલી અસમય સંખ્યાઓ વિશેનો ખ્યાલ આ સંખ્યા રેખા દ્વારા આપીશ. તો અહીંયા જુઓ મિત્રો, તમે સંખ્યા રેખા પર -3 -2 -1 0 1 2 3 ઋણ પૂર્ણાંકો અને ધન પૂર્ણાંકો દર્શાવ્યા, પણ અહીંયા તમને એમ પૂછવામાં આવે કે 0 અને 1 એની વચ્ચેની સમય સંખ્યાઓ કઈ કઈ. તો અહીંયા જુઓ મિત્રો, તમે 0 અને 1 વચ્ચે જોશો તો સંખ્યા રેખા પર તમને કોઈ સંખ્યા દેખાતી નથી, કારણ કે એની વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ આવેલી છે પણ તમે જોઈ શકતા નથી. તો જો મિત્રો 0 અને 1, 0 એને કઈ રીતે લખી શકાય? 0 ના છેદમાં 1 લખી શકાય, અને 1 ને કઈ રીતે લખી શકાય? 1 ના છેદમાં 1. હવે જો મિત્રો અસંખ્ય સમય સંખ્યાઓ મળે છે, તમારે હવે છેદની અંદર આપેલી કોઈ પણ સંખ્યા તમે 100 વડે ગુણો 10 વડે ગુણો 1000, તમારે જેટલી સંખ્યાઓ જોતી હોય એટલી સંખ્યા વડે ગુણવી જોઈએ, બરાબર. તો મેં અસંખ્ય સંખ્યા એટલે કે લાખ વડે ગુણો, કરોડ વડે ગુણો, તો તમે એટલી સંખ્યાઓ મેળવી શકો છો. અહીંયા જો આપણે 10 વડે ગુણ્યા એટલે 0 ના છેદમાં 1, એટલે છેદને જો તમે 10 વડે ગુણો છો તો અંશને પણ 10 વડે ગુણવા પડે. અહીંયા જો 0 ગુણ્યા 10 તો શું થાય? 0 ગુણ્યા 10, 0 નો કોઈ પણ સંખ્યા સાથેનો ગુણાકાર 0 થાય, જે ધોરણ આપણે 8 ની અંદર શીખી ગયા. તો 0 ગુણ્યા 10 કેટલા થાય? 0, અને 1 ગુણ્યા 10 10, બરાબર. હવે જો 1 ના છેદમાં આપણે 1 લખેલા, આ સંખ્યાને જો તમે 10 વડે છેદના 10 વડે ગુણ્યા તો આ સંખ્યાના છેદને પણ કેટલા વડે ગુણવા પડે? 10 વડે, કારણ કે આ એનો નિયમ છે કે આપણે એ સંખ્યાના છેદ સમાન કરવા પડે, અને છેદ સમાન કર્યા પછી જ બે સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ તમે જેટલી શોધવી હોય એટલી શોધી શકો છો. અહીંયા જો મિત્રો 0 ના છેદમાં 10 છે, અહીંયા 1 ગુણ્યા 10 કેટલા થયા? 10.
અને 1 ગુણ્યા 10 કેટલા થયા 10. હવે જોવો મિત્રો, એ 0 ના છેદમાં 10 અને 10 ના છેદમાં 10 એના વચ્ચેની સમય સંખ્યાઓ તમારે શોધવી હોય એટલે શોધી શકાય છે. તો જોવો મિત્રો, 0 ના છેદમાં 10 પછી શું આવે? 1 ના છેદમાં 10, 2 ના છેદમાં 10, 3 ના છેદમાં 10. એવી તમને જો 5 6 7 સમની સંખ્યાઓ કઈ હોય તો તમે આ પ્રમાણે શોધી શકો, અને જો એનાથી વધારે સમની સંખ્યા કઈ હોય તો તમે 10 ના જગ્યાએ 100 થી ગુણો તો તમને વધારે મળી જાય, અને એનાથી પણ વધારે જોતી હોય તો 1000 વડે ગુણી દો. એટલે એનો છેદ છે એ છેદ તમારે પહેલા સમાન કરવો પડે, પછી 100 વડે 10 વડે 1000 વડે તમે ગુણી શકો છો. તો મિત્રો, અહીંયા આપણે સમની સંખ્યા વિશેનો ખ્યાલ મેળવ્યો. હવે મારા આગળના વિડીયો લેક્ચરની અંદર હું તમને અસમની સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ કરતો શીખવીશ, અને એક્સરસાઇઝ નંબર 1.1 વિશેનો આપણે અભ્યાસ કરીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.